સંઘાત સિદ્ધાંત વિશે વિચારવા આપણે આ પ્રક્રિયા પર ધ્યાન આપીએ. અહીં આપણી પાસે પરમાણુ એ છે જે દ્વિપરમાણવીય અણુ બી સી સાથે પ્રક્રિયા કરીને બીજો દ્વિપરમાણવીય અણુ એ બી અને સી નિપજ તરીકે આપે છે. સંઘાત સિદ્ધાંત પ્રમાણે અણુઓ એકબીજા સાથે સંઘાત પામતા હોવા જોઈએ. સંઘાત સિદ્ધાંત પ્રમાણે અણુઓ આંતરક્રિયા કરવા સંઘાત પામતા હોવા જોઈએ. તેથી અહીં આ ઉદાહરણમાં પ્રક્રિયા થવા માટે પરમાણુ એ અણુ બી સી સાથે સંઘાત પામતો હોવો જોઈએ. ત્યારબાદ અસરકારક સંઘાત માટે તેની પાસે અવકાશમાં યોગ્ય દિગ્વિન્યાસ હોવો જોઈએ. ધારો કે આ પ્રક્રિયામાં આપણી પાસે અણુ બી સી છે આ પ્રમાણે, અને તે પરમાણુ એ સુધી આ દિગ્વિન્યાસમાં પહોંચે છે. અહીં આપણે એ અને બી વચ્ચે નવો બંધ બનાવી રહ્યા છીએ, માટે આ દિગ્વિન્યાસ યોગ્ય છે. માટે પ્રક્રિયા થવા માટે આ સંઘાત આ જ પ્રમાણે થવો જોઈએ. હવે જો આ અણુ બી સી વિરુદ્ધ દિશામાં જતો હોય, અહીં આપણી પાસે પરમાણુ એ છે અને અણુ બી સી આ પ્રમાણે છે, પરમાણુ સી એ પરમાણુ એ તરફ જાય છે, તો અહીં પ્રક્રિયા થશે નહીં. આ પ્રક્રિયા થવા માટેનો અયોગ્ય દિગ્વિન્યાસ છે, માટે અહીં આ ખોટું છે. આમ સંઘાત થતો હોવો જોઈએ, પરંતુ તે સંઘાત પાસે યોગ્ય દિગ્વિન્યાસ હોવો જોઈએ, અને પછી અંતે સંઘાત પાસે પૂરતી ઉર્જા હોવી જોઈએ. જો તેની પાસે પૂરતી ઉર્જા ન હોય તો અણુઓ અથવા પરમાણુઓ એકબીજા પાસેથી ફક્ત પસાર થઈ જશે. જો તમારી પાસે પૂરતી ઉર્જા હોય તો સંઘાત પામતા અણુઓ ખૂબ જ પ્રબળતાથી કંપન અનુભવે છે, જેના કારણે અણુઓ વચ્ચે રહેલો બંધ તૂટી શકે. તો હવે આપણે આ દોરવાનો પ્રયત્ન કરીએ. આપણે અહીં પ્રક્રિયક માટેની કેટલીક ઉર્જાથી શરૂઆત કરીએ છીએ, તેથી અહીં આપણે પ્રક્રિયક એટલે કે રિએક્ટન્સ માટેની ઉર્જા દોરીશું. આપણી પાસે અહીં પરમાણુ એ છે અને અણુ બી સી છે આ પ્રમાણે. આ સમયે આગળની કુલ ઉર્જા 20 કિલોજુલ પ્રતિ મોલ છે. હવે જ્યારે અણુઓ અને પરમાણુઓ સંઘાત અનુભવે ત્યારે તેમને પૂરતી ઉર્જાની જરૂર હોય છે. બી અને સી વચ્ચે રહેલા બંધને તોડવા માટે તેમને પૂરતી ઉર્જાની જરૂર હોય છે. આપણે અહીં આ બંધને તોડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, તો આપણે આ આલેખમાં તે ઉર્જાને શોધી શકીએ. આપણે અહીં 20 કિલો જુલ પ્રતિ મોલ થી શરૂઆત કરીએ છીએ, અને અહીં આ બિંદુ આગળની ઉર્જા 60 છે. તેથી પ્રક્રિયા થવા માટે આપણને આટલી ઉર્જાની જરૂર છે. આપણે તે ઉર્જાને સક્રિયકરણ ઉર્જા એટલે કે એક્ટિવેશન એનર્જી કહીએ છીએ, જેને કેપિટલ ઈ સબ એ તરીકે દર્શાવવામાં આવે છે. માટે અહીં આ સક્રિયકરણ ઉર્જા છે. સક્રિયકરણ ઉર્જા એટલે કે એક્ટિવેશન એનર્જી અને સક્રિયકરણ ઉર્જા મહત્વની છે, કારણ કે તે ન્યૂનતમ ઉર્જાનો જથ્થો છે જે રાસાયણિક પ્રક્રિયાની શરૂઆત માટે જરૂરી છે. આપણે અહીં જોઈ શકીએ કે આપણે અહીં 60 કિલો જુલ પ્રતિ મોલ મેળવવાની જરૂર છે. અહીં આ જે બિંદુ છે તે 60 કિલો જુલ પ્રતિ મોલ છે. આપણે 20 થી શરૂઆત કરીએ છીએ. 60 - 20 = 40 થાય. તેથી અહીં આ પ્રક્રિયા માટે આ આકૃતિ પ્રમાણે સક્રિયકરણ ઉર્જા -40 કિલો જુલ પ્રતિ મોલ છે. -40 કિલો જુલ પ્રતિ મોલ. આમ સંઘાત માટેની જરૂરી ઉર્જા સક્રિયકરણ ઉર્જા જેટલી કે તેનાથી વધારે હોવી જોઈએ. અહીં આપણને ઉપર સંક્રાંતિ અવસ્થા મળે છે, તેથી હું અહીં આ પ્રક્રિયા માટે શક્ય સંક્રાંતિ અવસ્થા દોરીશ. અહીં એ અને બી ની વચ્ચે નવા બંધનું નિર્માણ થઈ રહ્યું છે, પરંતુ તે જ સમયે બી અને સી ની વચ્ચે બંધ તૂટે છે, અને આપણે અહીં તેને સંક્રાંતિ અવસ્થા કહીશું. સંક્રાંતિ અવસ્થા. તમે જોઈ શકો કે મેં અહીં આંશિક બંધ દર્શાવ્યા છે. બી અને સી વચ્ચે રહેલો બંધ તૂટે છે, અને તે જ સમાન સમયે એ અને બી ની વચ્ચે બંધનું નિર્માણ થાય છે. હવે આપણે આને સમાન એક પરિસ્થિતિનો વિચાર કરીએ. ધારો કે અહીં આ એક ટેકરી છે અને અહીં એક બોલ છે. બોલ અહીં ટેકરીની એક બાજુએ મૂકેલો છે. હવે જો મારે બોલને ટેકરીની ટોચ પર લઈ જવો હોય તો ઉર્જાની જરૂર પડે. ધારો કે મારી પાસે પૂરતી ઉર્જા છે, તેથી હું આ બોલને અહીં સુધી ધક્કો મારું છું. આપણે એવું ધારી લઈએ કે હવે બોલ પાસે પૂરતી ઉર્જા નથી, જેથી તે અહીં આ ટેકરીની બીજી બાજુએ ગબડી શકે. તેથી બોલ પાછો એ જ બાજુએ ગબડીને તેના શરૂઆતના સ્થાન પર આવશે,
અણુઓ પાસે ઉર્જા ન હોય અને તેઓ એકબીજાની આસપાસ પસાર થયા કરે આ તેનું એક ઉદાહરણ છે. પરંતુ જો હવે તમારી પાસે પૂરતી ઉર્જા હોય તો કંઈક આ પ્રકારની સ્થિતિ થાય. બોલ અહીં છે અને હવે તમારી પાસે બોલને આ ટેકરીની ટોચ સુધી લઈ જવા માટે પૂરતી ઉર્જા છે. તો હવે અહીં આ બોલ ટોચ પરથી બીજી બાજુએ ગબડી શકે. બોલ ગબડીને અહીં ટેકરીની નીચે આવે છે. તમે અહીં નીપજના નિર્માણ વિશે વિચારી શકો. જો આપણે આ પ્રક્રિયામાં નીપજની વાત કરીએ તો આપણી પાસે દ્વિપરમાણવીય અણુ એ બી છે. હું તેને અહીં દોરીશ. આપણી પાસે દ્વિપરમાણવીય અણુ એ બી છે અને તેની સાથે સાથે સી પણ છે. તો અહીં આ આપણી નીપજ છે અને આ નીપજની ઉર્જા દર્શાવે છે. હવે આપણે આ આકૃતિમાં નીપજ માટેની ઉર્જા શોધી શકીએ. અહીં આ નીપજ છે અને તે માટેની ઉર્જા કેટલી છે આપણે અહીં તેને શોધી શકીએ. અને જો તમે તેને જુઓ તો તમને તે કંઈક આ પ્રમાણે દેખાય. તે 10 કિલો જુલ પ્રતિ મોલ છે. આ આકૃતિમાં નીપજ માટેની ઉર્જા 10 કિલો જુલ પ્રતિ મોલ છે. આ ઉદાહરણમાં નીપજ માટેની ઉર્જા પ્રક્રિયક માટેની ઉર્જા કરતા ઓછી છે. આપણે 20 કિલો જુલ પ્રતિ મોલ થી શરૂઆત કરી હતી અને 10 કિલો જુલ પ્રતિ મોલ પર પૂરું કર્યું. તેથી આપણે ઉર્જાનો તફાવત એટલે કે ઉર્જાનો ફેરફાર શોધી શકીએ. નીપજની ઉર્જા ઓછા પ્રક્રિયકની ઉર્જા. અહીં નીપજની ઉર્જા 10 કિલો જુલ પ્રતિ મોલ છે અને પ્રક્રિયકની ઉર્જા 20 કિલો જુલ પ્રતિ મોલ છે. જ્યાંથી આપણે શરૂઆત કરી હતી માટે ઉર્જામાં થતો ફેરફાર બરાબર -10 કિલો જુલ પ્રતિ મોલ થાય. -10 કિલો જુલ પ્રતિ મોલ માટે આપણે અહીં આકૃતિમાં ઉર્જામાં થતો ફેરફાર જોઈ શકીએ. અહીં આ ઉર્જામાં થતો ફેરફાર છે અને તે ફેરફાર ઋણ છે. હું તેને અહીં લખીશ. ઉર્જામાં થતો ફેરફાર ઋણ છે માટે આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. અહીં ઉષ્મા ઉત્પન્ન થાય છે. યાદ રાખો કે જ્યારે બંધ તૂટે ત્યારે તે ઉર્જા લે છે અને જ્યારે નવા બંધનું નિર્માણ થાય ત્યારે તે ઉર્જા આપે છે. અહીં આ પ્રક્રિયામાં આપણને ઉર્જા મળી રહી છે. તેથી આ આકૃતિ ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટેની ઉર્જાની આકૃતિ છે. તો હવે અહીં આપણે બીજી પ્રક્રિયા વિશે વિચારીએ. અહીં આ નીચે પ્રક્રિયકની ઉર્જા છે માટે અહીં આ પ્રક્રિયક એટલે કે રિએક્ટન્સની ઉર્જા છે અને તે 20 કિલો જુલ પ્રતિ મોલ છે. આપણે જાણીએ છીએ કે અહીં આ બિંદુ સંક્રાંતિ અવસ્થા આગળની ઉર્જા દર્શાવે છે અને તે ઉર્જા 80 કિલો જુલ પ્રતિ મોલ છે. હવે અહીં આ બંને ઉર્જા વચ્ચેનો જે તફાવત છે તે આપણી સક્રિયકરણ ઉર્જા છે. તે સક્રિયકરણ ઉર્જા EA દર્શાવે છે. તે 80 - 20 = 60 થશે માટે અહીં સક્રિયકરણ ઉર્જા 60 કિલો જુલ પ્રતિ મોલ છે જે આપણને અહીં સુધી લઈ જાય છે. ત્યારબાદ અહીં આ નીપજની ઉર્જા છે. તે નીપજની ઉર્જા દર્શાવે છે. હવે તમે અહીં આ પ્રક્રિયા માટે જોઈ શકો કે નીપજની ઉર્જા પ્રક્રિયકની ઉર્જા કરતા વધારે છે. તમે અહીં જોઈ શકો કે નીપજની ઉર્જા 40 કિલો જુલ પ્રતિ મોલ છે. તો ઉર્જામાં તફાવત કેટલો છે? ફરીથી અહીં ઉર્જામાં થતો ફેરફાર બરાબર નીપજની ઉર્જા ઓછા પ્રક્રિયકની ઉર્જા. અહીં નીપજની ઉર્જા 40 કિલો જુલ પ્રતિ મોલ છે અને પ્રક્રિયકની ઉર્જા 20 કિલો જુલ પ્રતિ મોલ છે. તે આપણને ઉર્જામાં થતો તફાવત આપે અને તેના બરાબર -20 કિલો જુલ પ્રતિ મોલ થાય. અહીં ઉર્જામાં તફાવત -20 કિલો જુલ પ્રતિ મોલ છે. જો આપણે આકૃતિમાં જોઈએ તો અહીં ઉર્જામાં થતો તફાવત આ થશે અને અહીં ઉર્જાનો તફાવત ધન છે. ઉર્જાનો તફાવત ધન છે જે દર્શાવે છે કે અહીં આ ઉષ્માક્ષોષક પ્રક્રિયા છે. તો અગાઉનું ઉદાહરણ ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું હતું જ્યાં ઉષ્મા ઉત્પન્ન થતી હતી, જ્યારે અહીં આ ઉદાહરણ ઉષ્માશોષક પ્રક્રિયાનું છે. ઉષ્માશોષક પ્રક્રિયા જ્યાં ઉષ્માનું શોષણ થાય છે.